એમાંથી એક મે સાઈડ ઉપર મૂકી દીધો તો હવે પૈસા કેટલા મારી પાસે 15 પૈસા તો ચાલો એની સંભાવના શોધી દઈએ પ્રોબેબિલિટી માટે p ઓફ p બરાબર n2 / n1 બરાબર છે તો આન્સર શું આવી જશે 15 ના છેદ માં 19 બરાબર આને તો આપણે કોઈ સાદું રૂપ આપી નથી શકવાના તો આવી ગયો તમારો આન્સર તો આન્સર સ્ટેપ માં તમારે લખવાનું છે બે વસ્તુ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના 0.2 છે અને ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના 15 ના છેદ માં 19 છે બરાબર તો આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાય છે એક્ઝામ્સ ની અંદર ટ્યુશન ની એક્ઝામ માં પણ હું પૂછી નાખીશ બરાબર છે તો વસ્તુ ખૂબ જ ખાસ ધ્યાન રાખજો બરાબર છે એકદમ ઈઝી સમસ છે કઈ જહાજ નથી આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 17 હવે આપણે પ્રશ્ન નંબર 18 વિશે માહિતી મેળવીએ ઓકે M2
બરાબર ચાલો જોઈ લઈએ કેટલી કેટલી આવશે તો ભાઈ 1 પૂર્ણ વર્ગ છે 4 પૂર્ણ વર્ગ છે 9 પૂર્ણ વર્ગ છે 16 પૂર્ણ વર્ગ છે 25 પૂર્ણ વર્ગ છે 36 પૂર્ણ વર્ગ છે 49 પૂર્ણ વર્ગ છે 64 પૂર્ણ વર્ગ છે 81 પૂર્ણ વર્ગ છે અને પછી 100 100 તો લેવાની નથી તો જો ગણી લો કેટલી થઈ ગઈ 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે પૂર્ણ વર્ગ સંખ્યા પણ કેટલી છે મારી પાસે 9 છે તો નીચે લખશું પ્રોબેબિલિટી શોધી દઈએ એની માટે p ઓફ b બરાબર m2 ના છેદમાં n સો માટે p ઓફ b બરાબર 9 ના છેદમાં 90 ઓકે સો 9 દાન કેટલા થઈ જશે 90 થઈ જશે એટલે મારો આન્સર કેટલા આવી જશે p ઓફ b નો 1 ના છેદમાં 10 એટલે હું લખી શકું 0.1 આ થઈ ગયો મારો આન્સર ઓકે ચલો હવે લાસ્ટ ક્વેશ્ચન શું કીધેલું છે કે ભાઈ 5 વડે વિભાજ્ય હોય જો હવે આમાં વિભાજ્ય તમને જે કીધું હોય ને જેના વડે વિભાજ્ય કીધું હોય એને ટોટલ સંખ્યા વડે ભાગી નાખો એટલે આપણે ઘટના બધું લખી દઈએ પછી હું તમને સમજાવું તો શું લખશું ધારો કે ઘટના c એવી છે કે જેથી પસંદ કરેલ તકતી પર પસંદ કરેલ તકતી પર તેની સંખ્યા m1
1 બરાબર ચાલ 1 કેટલી વખત છે 2 વખત છે એટલે કેટલું થઈ જશે અહીંયા 2 થઈ જશે તો નીચે લખશું માટે p ઓફ a બરાબર m1 upon a એટલે કેટલા થઈ જશે 2 ના છેદમાં 6 તો તમે કેન્સલેશન કરશો તો તમારો આન્સર કેટલા આવી જશે 1 ના છેદમાં 3 બરાબર અને આપણે દશાંશ અપૂર્ણાંકમાં કન્વર્ટ નથી કરી શકતા ઓકે તો આ થઈ ગઈ તમારી પહેલી સંભાવના બીજા માટે લખશો કે ભાઈ ઘટના d એવી છે કે જેથી સોરી ઘટના b d મળે એના માટે શોધવાનું છે તો ઘટના b એવી છે કે જેથી પાસા પર d મળે ઓકે એના માટે લખશું માટે પાસા પર d મળે તેની સંખ્યા Thank you students.